વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને કહેવાનું કે આજે સમાજની અંદર તમે જુઓ તો છોકરીઓ ભણવામાં આગળ છે અને છોકરાઓ ભણવામાં પાછળ છે. એટલું નહીં પણ ભારતની વસ્તી ગણતરીમાં તમે જોયું હશે કે 1000 છોકરાઓએ 935 છોકરીઓ છે, તો વધ્યા 65. એ 65 જણા છે એ ભરતરી બની જાય છે અને વૈરાગી બની જાય છે. એક હાથમાં કમંડર ને એક હાથમાં ચીપીઓ લઈને જાય એ બજરંગ બલી નીકળી પડે. છોકરીઓની એટલી અછત છે દરેક સમાજની અંદર. મારે છોકરાઓને ખાસ કહેવાનું નવી જનરેશન વાળાને કે ભાઈ ભણજો, સારી નોકરી મળશે તો સારી છોકરી મળશે, સેટ થશો તો સેટિંગ થશે. નહીતર સેટિંગ થયા વગર રખડી જશો અને હાથમાં ગદા લઈને એકરી પર જવું પડશે પાવાગઢમાં ગિરનારના જંગલની અંદર એક હાથમાં બાળકો લઈને. એટલે મારે કહેવાનો ભાવાર્થ કે સાહેબ, ગીતાની અંદર કહ્યું છે કે જે માણસ જેવા ભાવથી મૃત્યુ પામે છે એવા ભાવને બીજા જન્મમાં પામે છે. એટલે પેલા 35 જણા જે બજરંગ બલી રહે છે, 65 જણા જે કુંવારા, એમને તો છોકરી મળવાની નથી. એટલે એવા પહેનવાની પહેનવાની આશાએ આખી જિંદગી નીકળી જાય, એમની આશા પૂરી ના થાય. હવે એમની દશા શું થાય ખબર? બીજા જન્મમાં એવાય છે રોઈન બલાડો બને. રોઈન બલાડો આપણા ગામડામાં હોય, તે બલાડો એક ઘર ઉપર બેઠો હોય, ઓઢો ભરી ગયો હોય આગલા ભાવમાં, એટલે એક રાતે 12 વાગે બલાડો નીકળે. પહેનવાની અધૂરી આશા રહી હોય તે બૂમ પાડે જોરથી, વો 4 ઘરો છેટે બિલાડી બેઠી હોય. આ બાજુ બિલાડો બૂમ પાડે, વો તા પેલી બિલાડી કે નહી આવો, એવો કારણ બિલાડી કે નહીં આવું. એ આગલા જન્મમાં ઓઢો મળ્યો હોય, બીજા જન્મમાં બિલાડો થાય તો બિલાડીને ઠેકવાનું ના પડે. મારા એક ભાઈબંધનો મિત્ર, મારા એક મિત્રનો છોકરો હતો, એ છોકરો મને કે મને એક છોકરી મારા હું બહુ જોજો કરે છે અને હું એને બહુ ચાહું છું, પણ એ છોકરી પ્રેમનો એકરાર કરવા તૈયાર નથી કે છે. એટલે કહે છે કે હવે કે મારે તો કહે છે કે ગમે તેમ થાય એ છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. આ ભાવમાં એ છોકરી ના મળે તો મારા ભાવમાં મારી જિંદગીમાં બીજી છોકરીનું સ્થાન નહીં હોય કે છે. પણ વાત સાચી છે તારી. શું વિચાર્યું છે તે? કે બસ હવે વિચાર્યું છે કે એના ઘરની સામે મજનુ બનીને બેસી જવું છે અને આ અડકાનું ખાતર થઈ જાય, લોહીનું પાણી થઈ જાય, આ ખોળિયું પડી જાય, પણ અમરનાથ ઉપવાસ પર ઉતરી જવું છે. મારો જીવ જતો રહે છતાં જ્યાં સુધી એ છોકરી મારા પ્રેમનો એકરાર ના કરે ત્યાં સુધી ત્યાં ધૂણી ધખાઈને બેસી જવું છે. સારું મગ ભાઈ, બેસી જવું, એ તો બેસી ગયો તઈ. ધૂણી રે ધખાવી અમે બેલી તમારા નામની, એ ધૂણી ધખાઈને બેસી ગયો અમરનાથ ઉપવાસ પર. છોકરીને કહી દીધું કે મારું ખોળિયું પડી જશે, પણ જ્યાં સુધી તું પ્રેમનો એકરાર નહીં કરું અને મારી સાથે લગ્ન કરવાની હા નહીં પાડું ત્યાં સુધી ઉઠવાનો નથી અને ઝંડો ત્યાગ કરી દેવાનો છું અને હું અહીંયા મરી જઈશ અને મારું મૃત્યુ થશે, મારી હત્યાનો પાપ તને લાગશે. એવું કહી નહીં ગયો ભાઈ. તો પેલી છોકરી એટલી જીતી, છોકરીએ ના પાડી દીધી કે હું તારી સાથે લગ્ન નહીં કરું. સાહેબ, ફ્લેટમાં 5મા માળે રહેતી હતી છોકરી. રોજ સવારે ઉઠીને જુએ પેલો છોકરો ત્યાં જ બેઠેલો હોય સામે બગીચામાં. એક દિવસ થયા, 2 દિવસ થયા, 3 દિવસ થયા, પેલી છોકરી રોજ જુએ, પેલો છોકરો રોજ સુકાતો જાય, એનું શરીર ગળતું જાય, કારણ કે અન્નજળનો ત્યાગ કર્યો, ખાવા પીવાનું બંધ કરી દીધું. 4-5 દિવસ થયા, અઠવાડિયું થયું, 7મો દિવસ થયો અને રાત્રે 9 વાગે સુતા પહેલા છોકરીએ બારી ખોલીને જોયું તો છોકરો બેઠેલો હતો, એના મોઢા ઉપરનું નૂર ખલાસ થઈ ગયેલું, એકદમ એને દયા આવી ગઈ. ઓહો,
આવો પ્રેમી તમે પહેલી વાર જોયો, અને ખરેખર એને એમ થયું કે આનો સાચો પ્રેમ છે મારી ઉપર, અને કદાચ આ મારા પ્રેમમાં ને પ્રેમમાં મરી જશે તો એની હત્યાનું પાપ મને લાગશે, અને આવતા ભવે એનો હિસાબ ચૂકવવા માટે મારે એને ત્યાં જવું પડશે. એટલે એને નક્કી કર્યું રાત્રે 9 વાગે કે ગમે એમ થાય પણ સવારે ઉઠી અને પહેલા જઈ ગુલાબનું ફૂલ આપું અને પ્રેમનો ઇકરાર કરી લઉં અને એને કહી દઉં કે તારી સાથે લગ્ન કરવા તૈયાર છું અને એનો ઉપવાસ તોડાવું, પ્રાર્થના કરાવું, અને બસ મન બનાવી દીધું કે આવો સાચો પ્રેમી તો આ જગતમાં લાખોમાં એક જ હોય. હું ભાગ્યશાળી છું કે મારી ઉપર મારી ભીટવા વાળો આવો પ્રેમી મને મળ્યો છે. નક્કી કરી દીધું એને સવારે ઉઠું એટલે પહેલા પ્રેમનો ઇકરાર કરી લઉં, એની સાથે લગ્ન કરી લઉં. અને સાહેબ એ સુઈ ગયો. સવારે જેવી એ ઊંઘ પૂરી થઈને ઉભી થઈ અને તરત બારી ખોલી, અને બારી ખોલી ત્યાં તો એના આશ્ચર્યનો પાર ના રહ્યો. એ છોકરો ત્યાં નતો, અને હૃદયમાં ગ્રાસપો પડ્યો કે કદાચ આ છોકરાએ આપઘાત કરી દીધો છે, કોઈ ડેમમાં ભૂસકો માર્યો હશે, પોતાની જાતને ખરાશ કરી નાખી છે મારા પ્રેમની પાછળ. અને એ છોકરી ખરેખર એના હૃદયની અંદર એકદમ આમ વેદના ઉભી થઈ અને આંખોમાંથી દડદડ આંસુ પડે. ત્યારે એને ન્યાસ કરી દીધો, આટલા 7-7 દિવસ સુધી આના પહેલા મેં પ્રેમનો એકરાર કરી લીધો હોત કદાચ તો એને જીવ ગુમાવવાનો વારો લાવ્યો. અને રડતી રડતી એ આમ નીચે જાય છે, અને એ છોકરો જ્યાં બેઠેલો ત્યાં જઈને જોવે છે, કદાચ કે છે કે છોકરો તો એનો પ્રેમ તો મને ના મળ્યો પણ એ જ્યાં બેઠો છે એ ધૂળને હું માથે ચડાવી લઉં એમ કરીને દોડતી જાય છે. અને છોકરો જ્યાં બેઠેલો ત્યાં જાય એવામાં ત્યાં એક ચિઠ્ઠી પડેલી હતી, અને એ ચિઠ્ઠી ખોલીને જોઈ અને ચિઠ્ઠી એને વાંચી છોકરીએ, ત્યારે એને લખ્યું, પેલા છોકરો ચિઠ્ઠી મૂકીને ગયો, એને લખ્યું કે ભલે મારા પ્રેમનો તે એકરાર ના કર્યો એનો કોઈ વાંધો નથી, એનો મને કોઈ દુઃખ નથી કે એનો કોઈ અફસોસ નથી, પણ હું ખુશ છું કે 7 દિવસના અમરનાથ ઉપવાસ કર્યા અને તારા વિરહની અંદર, તારી વિરહની વેદનાની અંદર હું ભૂખ અને તરસને પણ ભૂલી ગયો, પણ એ મારી સાધના મારું તપ એડે નથી ગયું, નકામું નથી ગયું, કારણ કે આ 7 દિવસમાં તારા બીજા માળ ઉપર રહેવાવાળી કૃષ્ણા સાથે મારું સેટિંગ થઈ ગયું છે.